બીજા દિવસે પથ્થર પથ્થરની બૂમો પડી અને હોબાળો થતા અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા, જેથી યુનાઇટેડ વેના મેદાનમાં અવ્યવસ્થાના મામલે આજે મજૂરોને કામે લગાડી મેદાન સ્વચ્છ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। યુનાઇટેડ વેમાં સતત બીજા દિવસે ગ્રાઉન્ડ પર પથ્થરોના મુદ્દે હોબાળો થઈ ગયો હતો અને ઇન્ટરવલ પછી બીજા ગરબાએ જ ખેલૈયાઓના પગમાં પથ્થર વાગતા હોબાળો મચી ગયો હતો। ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતા ગરબા બંધ કરવાનો વારો આવ્યો હતો। પ્રથમવાર અડધો કલાક સુધી ગરબા બંધ રહ્યા હોવાની ઘટના બની હતી, ત્યારે આજે શહેરના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વેના મેદાનમાં અવ્યવસ્થાના મામલે મજૂરોને કામે લગાડીને મેદાન સ્વચ્છ કરવાની કામગીરી કરાઈ છે। રાત્રે ખેલૈયાઓના થયેલા હોબાળા બાદ આયોજકો હરકતમાં આવ્યા છે। મેદાન પર માટી પાથરવાનું કામ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે। એમાં એવું હતું કે લાસ્ટ મંડેની જ વાત કરું તો આ એક પાણીનો તળાવ જેવું હતું। આપણે આ બ્લેક કોટન સોઇલ હતો, બહુ જ મુશ્કેલીથી અમે ગ્રાઉન્ડને આટલો પ્રિપેર કર્યો બધા છોકરા છોકરીઓને આનંદ આવે એના માટે। પણ શું થયું કે જે યેલો સોઇલ નાખ્યો એની અંદર કેલ્શિયમના પથ્થર જ્યારે છોકરા છોકરીઓ ડાન્સ કરે છે તે ઉપર આવી જતા હતા। અમે રોજ સાફ કરતા હતા વિચારીને કે હવે આ સારું થઈ ગયું, પણ જ્યારે ડાન્સ કરે છે ત્યારે પથ્થર ઉપર આવે છે। એટલે આજે અમે શું કર્યું છે, બ્લેક ગાર્ડન સોઇલ લઈ આવ્યા છે, એની ઉપર સારી રીતે નાખીએ છીએ, એટલે એક તો સોફ્ટ કુશન થઈ જાય ને છોકરા છોકરીઓને ગરબા કરીને આનંદ આવે અને કોઈ બી કાંકરા વાગે નહીં, એવી પૂરી પ્રયાસ ચાલુ છે અમારા તરફથી। આપ જુઓ છો સવારે 5 વાગ્યા સુધી અમારી ટીમે કામ કર્યું, હવે ઉપર ગાર્ડન સોઇલ નાખી રહ્યા છે।